કેમ છો બધા? ચલો આજે આપણે બટરફ્લાય બુકમાં ગણિત સબ્જેક્ટ કરીશું. ગણિત માટે પાના નંબર 60 કાઢો. બટરફ્લાય બુક પાના નંબર 60. તમને બધાને 1 થી 50 આવડી ગયા છે, એટલે અહીંયા આપણે આડા 1 થી 50 લખવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11ની લાઈન માટે 2 એકડા લખેલા છે, પછી આપણે 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને બગડે મીંડે 20. પછી 2 બગડે એકડે 21ની લાઈન આવે એ લખેલું છે, એટલે આપણે લખવાનું 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 લખેલા છે. 3 બગડે એકડે 31 પણ લખેલા છે. હવે 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 પણ લખેલા છે. હવે લખો 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 50. જો આ લાઈન પૂરી કરવાની કન્ટિન્યુ હતી, કોક વખત આડી અવળી એ હોય, પરીક્ષામાં તો એક જ લાઈન પૂરી કરવાની આવે, તો ખાલી એમ લખ્યું હોય 21 થી 30, તો 21 પછી જે આવતું હોય 22, 23 એ લાઈન પૂરી કરવાની. ઓકે, ચલો હવે આગળ આવતી સંખ્યા. આગળ આવતી એટલે અહીંયા જે સંખ્યા છે 8, તો એની પહેલા શું આવે? 7. 16 છે તો એની પહેલા 15. 20 છે તો એની પહેલા 1 નવડે 19. 9 છે તો એની પહેલા 8. 19 છે તો એની પહેલા 18. 7 છે તો એની પહેલા 6. 15 છે તો એની પહેલા શું આવશે? 14. 11 છે તો એની પહેલા શું આવે? 10. હવે પાછળ આવતી સંખ્યા 3 પછી 4, 6 પછી 7, 12 પછી 13, 17 પછી 18, 5 પછી 6, 14 પછી 15, 16 પછી 17, 2 પછી 3, 19 પછી બગડે મીંડે 20, 2 એકડા 11 પછી 1 બગડે 12. વેરી ગુડ. હવે આપણે સંખ્યા પ્રમાણે મણકા કરવાના છે. સંખ્યા પ્રમાણે મણકા તમને બધાને આવડે છે અને મજાય આવે છે. કેટલી સંખ્યા લખી છે? 1 કડે 1, તો 1 મીંડું કરવાનું. 3 કડે 3, તો 3 મીંડા કરવાના. 7 તડે 7, તો 7 મીંડા કરવાના. 4, તો 4 મીંડા કરવાના. 6 છે તો 6 મીંડા કરવાના. 12 છે તો 12 મીંડા કરવાના. ગણતા જવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 8 છે તો 8 મીંડા કરવાના. હવે મણકા ગણીને સંખ્યા લખવાની. અહીંયા મણકા દોરેલા છે ને આપણે ગણવાના, એની ઉપર ક્રોસ લાઈન કરતા જઈએ એટલે ગણાતા જાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1 5 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 1 3 13. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 મીંડે 10. 1, 2, 3, 4, 5. 5 ચડે 5. 1, 2, 3, 4, 5, 6. 6 ગળે 6. 1, 2, 3, 4. 4 ગળે 4. 1 કળે 1. 1, 2, 3, 4, 5, 6. 6 ગળે
છ. એક બે બગડે બે. જો આવી રીતે મણકા ગણી અને તમારે સંખ્યા લખવાની છે. હવે અહીંયા પાછું મણકા ગણી અને એને જોડવાના છે. જોડકા જોડવામાં તો તમને બધાને બહુ જ મજા પડે હે ને. હવે ફરી ગણતા જઈએ આપણે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. એકડે મીંડે દસ હોય ત્યાં જોડી દેવાના. એક બે ત્રણ ચાર, ચોકડે ચાર હોય અહીંયા જોડી દેવાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત તળે સાત હોય અહીંયા જોડી દો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, એકડે બગડે બાર સાથે જોડી દેવાના. એક બે ત્રણ, ત્રગડે ત્રણ સાથે જોડી દેવાનું. એક બે ત્રણ ચાર પાંચ છ, છગડે છ સાથે લાઈન જોડી દેવાની. હવે અહીંયા તમારે ચિત્ર ગણવાના અને સામે અંક લખ્યા છે ત્યાં સાચા અંક ઉપર ગોળ કરવાનું. ત્રણ અંક લખ્યા છે એમાંથી જે સાચું હોય ત્યાં ગોળ કરવાનું. કેટલા આઈસ્ક્રીમ છે? એક બે, તો બગડે બે ઉપર રાઉન્ડ કરો. બોલ એક બે ત્રણ, તો ત્રણ ઉપર સર્કલ. પતંગ એક છે તો એક ઉપર સર્કલ. મેંગો એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે તો સાત ઉપર સર્કલ. સફરજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે તો દસ ઉપર સર્કલ. હવે આવી રીતે મણકાની પ્રેક્ટિસ કરવા માટે તમે ઘરમાં ચમચી હોય, મમ્મીને વાસણ ગોઠવતા હશો, તો હારે વાટકા હોય એ બધું લઈ અને ગણવાના. કેટલા થાય છે, કેટલા મમ્મીને આપી દો છો, બધું ગણવાનું. હ, એટલે આવડી જાય. ઓકે, આવજો.